નમસ્કાર ગુજરાત, તાજા અને તહેવારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. નવરાત્રી તહેવાર અને ગુજરાતમાં બંધ, પ્રતિબંધ લગાડવાનો મોટો નિર્ણય અને મુખ્યમંત્રી તેમજ પીએમ નરેન્દ્ર મોદીનું મોટું એલાન જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. દેશના વડાપ્રધાને કર્યું સૌથી મોટું એલાન. રાજસ્થાનમાં ગઈકાલે પીએમ મોદીએ ભાજપના મુખ્યમંત્રી ઉમેદવારને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે પૂર્ણવિરામ મૂકી દીધો છે. પીએમ મોદીએ ચિત્તોડગઢમાં સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ રાજસ્થાનમાં મુખ્યમંત્રીના પદના ચહેરા તરીકે કોઈને રજૂ કરશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે કમલનું પ્રતિક પાર્ટીનું ઉમેદ અને ઉમેદવાર છે. પીએમના આ નિવેદનને લીધે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હવે ગુજરાત રાજ્યમાં નવરાત્રી પર કરાશે અનોખી પહેલ. ગુજરાતનો પારંપરિક તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે રાજ્યમાં યુવાનોમાં એટેકના કિસ્સાઓ વધતા ગરબા આયોજકો આ વર્ષે અનોખી પહેલ કરવાના છે, જેમાં ગરબાના દરેક એન્ટ્રી ગેટ પર તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુસર મિની હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ ઊભી કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના 3 જિલ્લામાં એટેકની ઘટનાઓએ ગરબા રસિકોને હચમચાવી નાખ્યા છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન. આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માનું એક નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આગામી 10 વર્ષ સુધી મિયાના લોકોના વોટની જરૂર નથી. જ્યાં સુધી તેઓ ફેમિલી પ્લાનિંગનું પાલન ન કરે, તેઓ દીકરીઓને ભણાવશે નહીં, કટ્ટરવાદી છોડીને સુફીવાદી અપનાવશે નહીં, ભાજપને તેમના મતની જરૂર નથી. આ ઉપરાંત તેમણે જણાવી દઈએ મિત્રો કે મિયા શબ્દનો ઉપયોગ બંગાળી ભાષી મુસ્લિમો માટે થાય છે. હવે ગુજરાતીઓ માટે આ આગાહી જાણવી જરૂરી. જાણી લો, આ વર્ષે પણ નવરાત્રી બગડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 17-20 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડે એવી શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 ઓક્ટોબરથી ગુજરાતમાં ચોમાસાની પીછેહટ શરૂ થશે. સાથે તેમણે શિયાળા અંગે કહ્યું કે આ વખતે શિયાળો 15-25 દિવસ સુધી મોડો બેસશે. ઓક્ટોબરના અંત સુધીમાં ઠંડી નહીં પડે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થઈ જતો હોય છે. આગળના મહત્વના સમાચાર અને પ્રતિબંધ લગાડવાનો મોટો નિર્ણય. નેટફ્લિક્સ બાદ હવે ડિઝની પ્લસ હોટસ્ટારે પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ લગાડવાનો મોટો નિર્ણય લીધો છે. જોકે આ પ્રતિબંધ હાલ માત્ર કેનેડિયન યુઝર માટે લગાવાઈ રહ્યો છે. કંપનીએ એક મેલ દ્વારા માહિતી આપી છે કે આ નવા નિયમો 1 નવેમ્બરથી લાગુ થઈ જશે. આ નિર્ણય બાદ યુઝર એકબીજા સાથે હોટસ્ટારનો પાસવર્ડ શેર કરી શકશે નહીં. મળતી માહિતી મુજબ આવનારા સમયમાં આ નિયમ ભારતમાં પણ લાગુ થઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં આજે કરાયા બંધ. રાજ્યમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. તે વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી 138.06 મીટરે પહોંચી ચૂકી છે. હાલ ડેમમાં પાણીની આવક 56,654 ક્યુસેક છે, જ્યારે પાણીની જાવક 42,000 ક્યુસેક છે. રાજ્ય તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 17 દિવસ સુધી ડેમના દરવાજા ખુલ્લા રખાયા હતા, જેને લઈને આજે બંધ કરાયા છે. આ વર્ષે રાજ્યમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાયો છે.